પ્રશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું વકાણી મીરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે આજે વિષય ગણિત એમાં પ્રકરણ 3 આપો અને લો એમાં આજે સ્વાધ્યાય આપણે કરવાનો છે. એમાં પ્રશ્ન નંબર 1, નીચે સરવાળાનો એક નમૂનો આપેલ છે તે સમજો અને તેની નીચે આપેલ અન્ય દાખલા ગણો. બાળ મિત્રો, આ જે ઉદાહરણ છે 26 વત્તા 43, ઈ ઉદાહરણ હું તમને અહીંયા સમજાવીશ. તમારે બરોબર સમજી લેવાનું છે, ત્યાર પછી આપણે 4 થી 5 દાખલા હું તમને કરાવીશ એના જેવા છે. જો બાળકો, 26 વત્તા 43 તો અહીંયા ખાના આપેલા છે, તમે જોઈ શકો છો. આપણે સરવાળાના દાખલા તો કરતા જ હોઈએ છીએ, પણ આ સરવાળાના દાખલા કંઈક સરળ રીતે કરવાના છે, કંઈક અલગ રીતે કરવાના છે. તો જુઓ બાળકો, 26 વત્તા 43 પહેલા ખાના વાલે જુઓ, હવે 26 છે એના ભાગ પાડવાના, તો 20 અને 20 વત્તા 6 એવી રીતે ભાગ પાડવાના. 20 વત્તા 6 એટલે થઈ ગયા 26. ત્યાર પછી અહીંયા 40 વત્તા 3 ત્યાર પછી 10 એકમ અને 10 એટલે કે બે આંકડાની જે રકમ હોય એને આપણે આ બાજુ લઈશું અને એકમ વાળી રકમ આ બાજુ લઈશું, એટલે કે 20 ના 20 અહીંયા લખું, 40 અહીંયા લીધા, પછી આ 6 છે એને અહીંયા લખવાના છે અને 3 ના 3 અહીંયા. આપણે સંખ્યા છે એને ખાલી બદલાવી છે. જો 20 ને 40 કેટલા થાય, તો કે 20 પછી 30 40 50 અને 60. તો બાળ મિત્રો અહીંયા અમે લખીએ 60. ત્યાર પછી આ બંનેનો સરવાળો કરવાનો છે, 6 ને 3 કેટલા થાય, તો કે 7 8 9, તો અહીંયા લખ્યા 9. હવે 60 ને 9 કેટલા થાય, તો કે 60 ને 9 થાય 69, તો અહીંયા લખવાના છે 69. બાકી તો આપણે આવી રીતે બધા દાખલા ગણવાના છે. ત્યાર પછીનો બાળ મિત્રો આપણે દાખલો જોઈએ, 33 વત્તા 56. 33 વત્તા 56 તો કે 33 છે, તો 33 ના આપણે ભાગ પાડવાના છે, તો 33 ના ભાગ અહીંયા લખું પેલા ખાનામાં 33 વત્તા 56. હવે અહીંયા 33 ના ભાગ પાડવાના અને અહીંયા 56 ના ભાગ પાડવાના, તો 33 ના ભાગ પાડીએ આપણે 30 વત્તા 3 30 વત્તા 3. ત્યાર પછી 56 ના ભાગ પાડીએ, તો કે 50 વત્તા 6 50 વત્તા 6 એટલે 56 થાય. હવે આપણે દશક વાળી રકમ આ બાજુ અને એકમ એકમ વાળી રકમ આ બાજુ, એટલે કે 30 વત્તા 50 3 વત્તા 6 3 વત્તા 3 ને 6 3 અને 6 આ બાજુ, 30 અને 50 આ બાજુ. હવે 30 ને 50 કેટલા થાય, તો કે 30 પછી 40 50 60 70 80 કેટલા થાય, 80, તો અહીંયા લખવાના 80. ત્યાર પછી 3 ને 6 કેટલા થાય, તો કે 3 ને 6 થાય 9, તો અહીંયા લખ્યા 9. ત્યાર પછી 80 અને 9 કેટલા થાય, તો કે 80 અને 9 થાય 82. તો આ આપણે બાળ મિત્રો પહેલા દાખલાનો જવાબ મળ્યો 82. તમારે બધાએ સ્ક્રીનને સ્ટોપ કરી અને રફ નોટમાં આ બધા દાખલા કરવાના છે. ત્યાર પછી દાખલા નંબર 2, 37 વત્તા 22 37 વત્તા 22 તો અહીંયા પેલા ખાનામાં જે રકમ છે એની જ લખવાની, 37 વત્તાની નિશાની અને અહીંયા લખવાના 22. ત્યાર પછી બાળ મિત્રો 37ના 2 ભાગ પાડવાના, અહીંયા 22ના 2 ભાગ પાડવાના, બરોબર. તો પહેલી રકમ છે 3, તો અહીંયા લખવાના 30, પછી 30 માં 37 છે
24 આપણે અહીંયા લખીએ હવે 73 ના આપણે ભાગ પાડીએ તો 70 3 અને 24 ના ભાગ પાડીએ 20 4 આ ભાગ પાડ્યા 20 4 હવે એ દશક વાળી રકમ ને આ બાજુ લેવાની તો કે 70 અને 20 ત્યાર પછી અહીંયા 3 એના પછી દાખલા નંબર 4 56 21 56 અને 21 ની 12 મિત્રો આપણે અહીંયા વાત કરવાની છે હવે પહેલા ખાનામાં આપણે 56 ના 56 લખવાના આ ખાનામાં કેટલા લખવાના તો કે આ ખાનામાં આપણે 21 લખવાના તો અહીંયા લખ્યા આપણે 21 ના 21 તો 12 મિત્રો 56 56 ના આપણે એવા ભાગ પાડવાના કે આ બે સંખ્યા બે ખાનામાં લખવાના 56 ને આપણે 50 6 એમ ભાગ પાડવાના છે 50 6 ત્યાર પછી 21 ના ભાગ પાડો તો કે 21 ના ભાગ કેમ પડે 20 1 20 1 ત્યાર પછી 50 અને 20 એ બંનેને આપણે આ બાજુ લેવાના છે તો 50 ને 20 અહીંયા 6 અને 1 50 ને 20 કેટલા થાય તો કે 50 પછી 60 70 તો અહીંયા લખવાના 70 6 ને 1 કેટલા થાય તો કે 6 ને 1 થાય 7 તો હવે 70 ને 7 કેટલા થાય 70 ને 7 થાય 77 તો 12 મિત્રો આપણને આ ત્યાર પછી બાળ મિત્રો પ્રશ્ન નંબર 2 ની વાત કરવાની છે આપણે પ્રશ્ન નંબર 1 છે એ પૂરો કર્યો એના જેવા દાખલા પ્રશ્ન નંબર 1 માં મેં જે તમને શીખવાડ્યો એના જેવા દાખલા પણ તમે ગણી શકો છો અલગ અલગ સંખ્યાઓ લઈ અને વધારે વધારે પ્રેક્ટિસ કરવાની ગણિત છે એ એવો વિષય છે કે આપણે વધારે વધારે પ્રેક્ટિસ જેમ કરીએ એમ જ આપણને સરસ રીતે દાખલાની આવડે અને દાખલા કરવામાં ઝડપ પણ બહુ જ આવે તો તમે ગણજો દાખલા હવે પ્રશ્ન નંબર 2 નમૂના મુજબ નીચેના સરવાળાના દાખલા ગણો નમૂના મુજબ તો જો અહીંયા મેં તમને એક નમૂનો આપી દીધો છે તો નમૂનો કેવી રીતે છે ભાઈ છે તો સરવાળાના દાખલા પણ આપણે રીત અલગ અલગ છે આપણને રીત હું તમને રીત અલગ અલગ રીતે દાખલા ગણતા શીખવાડીશ પછી તમને જે સરળ લાગે એ રીતને તમારે કરવાની જો નમૂનો 56 21 આપણે પેલા શું કરતા હતા તો કે 50 6 20 1 એમ ભાગ પાડતા હતા તો હવે આપણે આમાં એવું કરવાનું નથી 56 ના 56 એમ નામ લેવા દેવાના 21 ના જે છેલ્લી સંખ્યા હોય એના જ ભાગ પાડવાના તો કે 20 1 થઈ ગયા 21 હવે 56 ના 56 અહીંયા અને આ 1 ને આ બાજુ લેવાનો અને 20 ને આ બાજુ મૂક્યા ખાલી ને ખાલી પદો છે એની સ્થાન બદલે છે એટલે એની જગ્યા બદલાવી હવે 56 ને 1 કેટલા થાય તો કે 57 20 ના 20 57 ને 20 કેટલા થાય 57 હોય એમાં 20 નાખવાના તો 57 માં 20 નાખીએ તો 77 તો સીધો જવાબ આપણને મળ્યો 77 ત્યાર પછી હવે દાખલા છે આગળ ગણીએ ત્યાર પછી બાળ મિત્રો નમૂના પ્રમાણે આપણે પહેલો દાખલો ગણવાનો છે 33 42 33 42 એટલે કે 33 ના 33 એમ નંબર રાખવાના છે વત્તા 42 ના ભાગ પાડવાના છે 40 2 તો અહીંયા લખા આપણે 40 2 હવે 33 ની બાજુમાં આપણે 2 ને લેવાના છે તો 33 2 18 40 તો એને અહીંયા રાખવાનું હવે 33 ને 2 કેટલા થાય તો
અને સરસ રીતે દાખલા ગણતા શીખી જવાનું છે. થેન્ક યુ.